મિત્રો, તમારા ઘઉંના પાકમાં ગોળપાંદ અને લાંબુપાંદ એટલે કે પટ્ટીપાંદ બંને ઉગ્યું છે, તો એના માટે શું કરવું? તો ખેડૂત મિત્રો, ગોળપાંદ માટે તમે જુઓ તો એફએમસી કંપનીનું અલગ્રીપ, એટલે આમાં તમે જુઓ તો ગોળપાંદમાં હાટોડો, હાટોડી, લુણી, દૂધી, તાંદળ જેવા ચેલ, બળેલો, એટલે ઘઉંના પાકમાં જે આપણે ઉગી હોય છે એ આનાથી મરી જશે. અને પ્લસ બીજું કે હવે લાંબુપાંદ પણ ઘઉંમાં આપણે જોવા જડે છે એટલે ઉગે છે, તો એના માટે આપણે જોઈએ તો નાગાર્જુન કંપનીનું પોઈન્ટ. તો આમાં તમારે ખેડૂત મિત્રો કાર્યું, ખાર્યું, ખૂતેલું, મરસું અને સામો, એટલે કે આનેથી મરી જાય છે. એટલે ખેડૂત મિત્રો, જો તમારે કદાચ ગોળપાંદ અને લાંબુપાંદ બંને તમારા ઘઉંના પાકમાં ઉગ્યા છે તો તમે એક સાથે મિક્સ કરીને પણ સાટી શકો છો. બેના તમારે જુઓ તો આઠ આઠ પપ કરી અને આપણે એક એકરમાં આપણે સાટી દેવાના છે, એટલે કે ગોળપાંદ અને પટ્ટીપાંદ બંને તમારે એક જ સાથે મરી જાય છે અને જમીનમાં ભેજ હોવો જરૂરી છે. બીજું ખેડૂત મિત્રો, આવી નવી માહિતી તમારે લેવા માટે તમે માય ખેડૂત ચેનલમાં, મારી ચેનલમાં તમે જોઈ અને તમને પૂરેપૂરી ડિટેલમાં પણ તમને માહિતી મળી રહેશે. તો આ હતી નાની એવી માહિતી, શોર્ટકટમાં પૂરી થાય એ રીતની. તો સીતારામ.